આસ્થાનું પ્રતિક ગણાતા દ્વારકાધીશ મંદિર વિશે દ્વારકાના જે ભારતીય પુરાતત્વ વિભાગના એક અધિકારીએ સોશિયલ મીડિયાના માધ્યમથી હિન્દુ ધર્મની લાગણી દુભાય તે રીતે એક પોસ્ટ કરી છે અને પૂજારી પંડિતો વિરુદ્ધ ટિપ્પણી કરી છે. આ પોસ્ટમાં અધિકારીએ ઈશ્વર તો કબ કામ મર ચુકા હૈ ઓર લાશ કે આસપાસ એક બડા બાજાર બના હુઆ હૈ ની ટિપ્પણી કરતા મંદિરમાં પૂજા કરતા પૂજારી પરિવાર અને ગુગલી સમાજ નારાજ થયો હતો, જેના કારણે અંદાજિત 300 જેટલા લોકોએ રેલી કાઢી અધિકારીની બદલી થાય અને આવા અધિકારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી અને દ્વારકાના પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. આજે દ્વારકાના આર્કોલોજિકલ અધિકારી દ્વારા ભગવાન દ્વારકાધીશ બ્રાહ્મણો વિશે એક એવી પોસ્ટ કરવામાં આવેલી છે મીડિયામાં કે જેના દ્વારા સમસ્ત બ્રહ્મ સમાજ, સમસ્ત હિન્દુ સમાજ એની લાગણી દુભાણી છે. એમણે કહ્યું કે ભગવાન તો ક્યારના મરી ચૂક્યા છે, મંદિરમાં છે તો ભગવાનની લાશ છે અને મંદિરની આજુબાજુ પંડા પુરોહિતોનો એક બજાર ચાલે છે. હિન્દુ ધર્મ ઉપર આવા કુઠારાઘાત કરનારનો અમારો સમાજ સખત શબ્દોમાં વિરોધ કરે છે. માત્ર અમારો સમાજ નહીં, દ્વારકાની તમામ પ્રજા આ વિરોધમાં અમારી સાથે છે. દ્વારકાથી બહાર રહેતા ભગવાન દ્વારિકાધીશજીના લાખો લાખો ભક્તો અમને સંદેશાઓ મોકલે છે કે આ યુદ્ધમાં અમે તમારી સાથે છે. આપણા આ મીડિયા દ્વારા હું માગણી કરું છું કે આ અધિકારી દ્વારકામાંથી તુરંત દૂર કરવામાં આવે અને પુનઃ આ જગ્યા ઉપર કોઈ ભાવિક અધિકારીની નિયુક્તિ કરવામાં આવે જે દ્વારકાની પવિત્રતાને જાણે, ધર્મની પવિત્રતાને જાણે અને આવનાર યાત્રિકોની ભાવનાને સમજે. આર્કિયોલોજી વિભાગના શાહ સાહેબ તરફથી ફેસબુકમાં થયેલ ટિપ્પણીને અનુસંધાને રોષ પ્રગટ થયેલ છે. આ રોષ તેમણે આવેદનપત્ર સ્વરૂપમાં સમાજના આગેવાનો તથા લોકો સાથે રહી અત્રેની કચેરીમાં આવેદનપત્ર અમને રજૂ કરેલ છે. તેમનું આવેદનપત્ર અમે ઉપર પહોંચાડી તેમની લાગણીઓને ઉપર પહોંચાડવાનું કામ ત્વરિત કરશું. સાહેબ, આ કેટલા સમયમાં અને ક્યારે થશે આ બધી કાર્યવાહી? આ કાર્યવાહી તો ઉપલા કક્ષાએ કરવામાં આવે. અમારે આવેદનપત્ર એમને અમારા અભિપ્રાય સાથે મોકલવાનું થાય છે.